જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હશો ધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે ધોરણ અંદર જે ચેપ્ટર છે એનો પ્રશ્ન બીજો એટલે કે બીજી સમક્ષ લઈને આવ્યો છું જે પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વની છે શું કહે છે પહેલા તો સવાલને સમજીએ આપણે એ સમાંતર બાજુ એટલે કે આ તમને જે આકૃતિ આપી છે એ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પી ક્યુ આર એસ જો આ રહ્યો પી ક્યુ આર અને એસ એ અનુક્રમે બાજુઓ એ બી એટલે જો આ પી છે ને એ બી નું મધ્ય બિંદુ છે ક્યુ એ બીસી નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ એટલે પોર્શન થતા હોય છે અને આ સીડી છે એનું મધ્ય બિંદુ આર છે અને એડી છે એનું મધ્ય બિંદુ એસ છે શું સાબિત કરવું છે આપણે કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એટલે જે અંદરના જે આ ચાર બિંદુ છે આને જોઈન્ટ કરો લંબચોરસ બને છે એવું તમારે સાબિત કરવું છે તો સૌથી પહેલા આપણે જે પહેલી રાઈડર છે આની આગળની એ રાઇડર જેમ જ આપણે આ ચતુષ્કોણને જે અંદરનું ચતુષ્કોણ છે એને આપણે સૌથી પહેલાં તો સમાંતર બાજુ સાબિત કરવો પડશે બરાબર અને ત્યારબાદ આપણે આગળ વધીશું સૌથી પહેલાં ત્રણ અંગો છે પક્ષ સાધ્ય અને સાબિતી પક્ષ એટલે શું તો જે અગાઉ આપણે શીખવાડવી મુજબ સાબિત કરો કે શબ્દ હોય બરાબર ને એની આગળનું જેટલું આવે છે એ પક્ષ અને આના પછી જે આવે છે ને એ તમારું સાધ્ય હોય છે

એ બેઠો આપણે અહીંયા અચો લખી દેવાનો એટલે આટલું તો તમને બધાને ઈઝીલી આવડી જ જશે જે રકમ આપ્યું છે બધા કહેતા હોય કે રાઈડર અઘરી છે પણ આ બધું તો સહેલું જ છે એવું કહી શકીએ આપણે બરાબર ને આમાં તો તમારા બેઠા માર્ક્સ તમે ઈઝીલી મેળવી શકો છો ખ્યાલ આવે છે ને બધાને ચાલો હવે આગળ જઈએ તો આ તો લખી દીધું અહીંયા તમે કારણ પણ લખી શકો છો કે આ ક્યાંથી લાવ્યા તો કે સાહેબ પક્ષમાંથી લાવ્યા છીએ હવે આપણે જુઓ આજે બીસી છે બરાબર અને પી એસ આ બંને સમાંતર છે તમે જોઈ શકો છો તો સૌથી પહેલા આપણે અગાઉ જે રાઈડર હતી મુજબ આ પોર્શનને દાબી દઈએ તો અહીંયાથી તમને એક ત્રિકોણ દેખાય છે જો એ બી અને ડી આટલો ત્રિકોણ છે પેલા બહાર કાઢીએ અને જેટલું તમે આકૃતિને અલગથી કરીને સમજવાનો પ્રયત્ન કરશો એટલું જ તમને આ વધારે મજા આવશે અને ઇઝીલી આવડી જશે રાઈડરો આ આકૃતિ અલગ કરી તો સર પછી નીચેની નીચેની પણ એક આકૃતિ અલગ કરી જ દઈએ આપણે કારણ કે આપને ખબર જ છે પહેલી રાઈડર શીખા છીએ આપણે તો આ વસ્તુ પણ એમાં આવે જ છે એટલે આપણે એ પણ કરવાનો જ છે તો એને પણ આપણે અલગ કરી જ દઈએ અહીંયા બરાબર ને આ નીચેનું ટ્રાયંગલ આમાં બે ટ્રાયંગલ છે હવે આપણે જે પહેલી રાઈડર સમજાતા એ મુજબ આ બંને ટ્રાયંગલને આપણે ખાલી સમજાવવાના છે ઓકે તો સૌથી પહેલા આના વિશે નંબર એક આપું છું શું કીધું છે આ ત્રિકોણ કેવું છે ત્રિકોણ એ ડી ની બાજુઓ એ બી અને એ ડી ના મધ્ય બિંદુ અનુક્રમે કોણ છે પી અને એસ છે તો લખી દેવાનું મધ્ય આખો શબ્દ લખો ચાલો અહીંયા મધ્ય બિંદુના પ્રમેય મુજબ આ પીએસ અને બીડી જોઈ શકો છો આવી રીતે આમ બે સમાંતર છે તો લખવાનું પીએસ ને સમાંતર બીડી અને આ પીએસ છે ને એ બીડી કરતાં અડધો છે સર એટલે સમજો કે બીડી દસ હોય બીડી દસ હોય બીડી દસ દસ તો પીએસ એનો અડધો થાય એટલે કે પાંચ થાય લાવી રીતે એની ફોર્મ્યુલા બનાવાય પીએસ બરાબર એક તૃતીયાંશ બીડી અને નંબર આપી દેવાનો આપણે સમીકરણ નંબર એક તો આ પહેલાં ત્રિકોણની પ્રોસેસ પૂરી થઈ ગઈ હવે સેમ ટુ સેમ ફરીથી આપણે એવું જ આ નીચેનું જે બીજું ત્રિકોણ છે એના વિશે પણ આપણે આવું જ કંઈક લખવાનું છે બરાબર તો પહેલાં એનું વર્ણન કરીએ શું છે આ બીજું ત્રિકોણ તો નામ લખી દે બી ત્રિકોણ બી સીડીમાં બાજુઓ કોણ કોણ બાજુ હોય છે જુઓ તમે આ બીસી આ એક બાજુ ને ક બાજુ આને નથી લેવાની કારણ કે અહીંયા કોઈ મધ્ય બિંદુ આપણને આપ્યું આમાં બે માં મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ અનુક્રમે કોણ છે ક્યુ અને આર છે તો અહીંયા પણ આવું જ લખી દેવાનું મધ્ય બિંદુ ના પ્રમેય મુજબ શું થશે મધ્ય બિંદુના મુજબ તો બંને સમાંતર થશે બીડી તો અહીંયા લખવાનું ક્યુ આર સમાંતર બીડી અને આ ક્યુઆર છે બીડીનો અડધો થાય તો ક્યુઆર કેટલો થાય અડધો કોનો બીડીનો આનો નંબર આપી દીધો આપણે બે પરિણામ નંબર બે આપી દીધું હવે આ જે બંને પરિણામો છે એના પરથી આપણે એવું કહી શકીએ કે આજે પરિણામ એક અને બે પરથી શું એના બે પરથી લેવાનું છે જો અહીંયા જો આ પરિણામ એક ના બે એમાં જો આ બરાબર કહેવાય બરાબર ને આ બાજુ ને ડાબી બાજુ કહેવાય આ બાજુ ને જમણી બાજુ કહેવાય બરાબર તો અહીંયા પણ જુઓ આ બંને સરખી છે અહીંયા પણ એક દૃત્યાંશ બીડી અહીંયા પણ એક દૃત્યાંશ બીડી તો આ બરાબરની જો જમણી બાજુ સરખી હોય તો એની ડાબી બાજુ પણ કેવી થાય સરખી થશે તો પીએસ બરાબર ક્યુઆર લેશો આપણે અને અહીંયા જુઓ બીડી બીડી છે સમાંતરનું ચિહ્ન છે તો આમાં પણ એવું જ થશે તો આ પીએસ અને ક્યુ આર શું થશે સમાંતર ઓકે હવે જો તમને નિયમ ખબર હોય એ મુજબ પ્રમાય આઠ પોઈન્ટ સાત મુજબ કે કોઈ પણ ચતુષ્કોણ હોય બરાબર ને એની કોઈ પણ એક જોડ એક જોડ ઇક્વલ અને સમાંતર હોય સમાન અને સમાંતર શબ્દ તો પછી આ ચતુષ્કોણ કેવો થઈ જશે અને જોઈન્ટ કરી દઉં ચતુષ્કોણ પીક્યુ સમાંતર બાજુ ચતુર્ષ કોણ છે હવે તમે પાછો પ્રશ્ન એવો પૂછશો કે સર તમે આને સમાંતર બાજુ સાબિત કરો આપણે તો લંબચોરસ સાબિત કરવો છે સર પણ લંબચોરસ સાબિત કરવો છે પણ પહેલાં સમાંતર બાજુ તો સાબિત કરવો પડશે ને કારણ કે લંબચોરસ છે એ પણ શું છે એક સમાંતર બાજુ જ છે ને બરાબર ઓકે ચાલો હવે આપણને એ પણ ખબર છે કે સમાંતર બાજુ હોય તો એના જે વિકર્ણો છે અહીંયાથી હું એક વિકર્ણ દોરી દેવાનું તો વિકર્ણો છે ને જે આ બીડી અને આ એસી અહીંયા જો રાઈટ એંગલ છે બરાબર એટલે કે એકબીજાને કાટ ખૂણે છેદે છે અહીંયા નેવું ના ખૂણે સમાંતર બાજુ તો એવું કહી શકાય કે આ જે એસી અને બીડી છે એ કેવા છે નેવું ના ખૂણે એટલે કે લંબ છે એસી ને લંબ બીડી કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એટલેના વિકર્ણો વિકરણો એવી રીતે કાટખૂણે છેદે છે દુભાગે છે ઓકે હવે જો આ નેવું નો હોય તો સ્વાભાવિક છે આપણનેવું નું થશે એની સામેનો ખ્યાલ આવી ગયો તમને આ ને આ નેવું છે તો કેમ એવું કેમ સર કેમ કે હમણાં આપણે સમજા જો આ જે છે આને સમાંતર આ છે ઓકે આને સમાંતર આ છે તો આ ને આ જે છે એ બંનેને આ બે સમાંતર છે સમાંતર છે તો જો આ રાઈટ એંગલ હોય તો એ પણ રાઈટ એંગલ થવાનું જ છે હા તો અહીંયા લખી દેવાનું આ પી એસ અને આ પી ક્યુ લંબ છે આવી રીતે બરાબર એનો મતલબ એવો થશે કે આ જે ખૂણો છે એ નેવું નો છે એસ છે અને આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એનો જો એક ખૂણો નેવું નો હોય તો એ શું કહેવાય લંબ ચોરસ લખવાનો માટે ચતુષ્કોણ પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક ખૂણો કાઠ ખૂણો છે માટે તે લંબચોરસ છે એકદમ સિમ્પલ અને સીધી જો તમારે આ શીખવી હોય તો સૌથી પહેલા તમે પેલી રાઇડર સમજો આની કેમ કે પેલી રાઇડર છે ને અહીંયાથી અહીંયા સુધીનું અહીંયા સુધીની પહેલી રાઈડર છે ખાલી આટલું જ નવું છે બાકી સેમ ટુ સેમ આઠ પોઈન્ટ બેની પહેલી રાઇડર આની અંદર આવી જાય છે એટલે એ શીખો તો તમને આ પણ આવડી જશે અને ખાસ જો રાઈડરો ખૂબ જ સહેલી હોય છે એનાથી ગભરાવાની જરૂર નથી હું એવું કહું છું કે જે વસ્તુ તમને કન્ફ્યુઝ કરે છે તમે એને કન્ફ્યુઝ કરી દો એની પાછળ પડી જાવ શું કામ ન આવડે આવડે જ પણ બસ એક આપણું લક્ષ્ય હોવું જોઈએ મારે શીખવું છે અંદરથી નહીં કે મમ્મી પપ્પા કે શિક્ષક કહે કે ભણવા બેસ ભણવા બેસ એમ નહીં તમારે પોતાને એક ધ્યેય તમારું હોવું જોઈએ કે નહીં મારે આ તો શીખવું જ છે ગમે થાય આ મારે શીખવું જ છે કારણ કે મને ખબર છે વધુમાં વધુ જો છોકરા કન્ફ્યુઝ થતા હોય તો ભૂમિતિમાં થતા હોય છે અને કોટ પ્રશ્નમાં થતા હોય છે પણ એની વધુ પ્રેક્ટિસ કરો વધુ ને વધુ પ્રેક્ટિસ કરો ન સમજ પડે તો વધુ ને વધુ વખત એ દાખલાને જુઓ અને સમજો અને માત્ર જુઓ અને સમજો નહીં સમજ્યા પછી પણ તમે નોટની અંદર એને ગણવાનો પ્રયત્ન કરો તમને ખબર પડશે શું નથી આવડતું તમને ખબર પડશે અને પછી તમે પાછું કરતા કરતા ધીમે ધીમે સમજ પડશે એકદમ કઈ ડાયરેક્ટ આપણે હિમાલય પર તો નથી ચડી સમય લાગશે ધીમે ધીમે પણ પ્રયત્ન કરો ને તો ચોક્કસ સફળતા મળે અને એટલા માટે તો હું વારંવાર કહું છું આપણું એક જ સૂત્ર છે જે ગણે તે ભણે આપણે ગણતા જ નથી તો ભણશું કેવી રીતે એટલે ખાસ ગણો ખ્યાલ આવે છે જેટલું વધુ ગણશો એટલું બધું તમને આવડશે અને ગણિત વિષય એવો છે ને તો તમને એ આવડશે ને તો બધા વિષય તમારા માટે સહેલા થઈ જશે કારણ કે એવું કહી શકાય કે સૌથી વધારે ગણિતનો ઉપયોગ મગજનો ઉપયોગ ગણિતમાં વધારે કરવો પડતો હોય છે તમે વિજ્ઞાન લ્યો તો એ ગણિત અંદર આવે જ છે તમે જોજો કેમ કે વિજ્ઞાન પણ ગણતરી પર ડિપેન્ડ કરતું હોય છે એટલે ગણિત તો જીવનના દરેક ક્ષેત્રમાં આવે છે એટલે ગણિત પર ખૂબ જ એટલે ખૂબ જ ભાર આપવાનો અને ઇન્ટરેસ્ટ લેવાનો અને મજા આવશે તો ચાલો ફરી મળીશું પણ ત્યાં સુધી દાખલાને જોજો સમજજો અને ગણજો કારણ કે જે ગણે તે જ ભણે